दक्षिण गुजरात क्वॉरी एसोसिएशन द्वारा विविध 17 जेटली पड़तर मांगणीओना मुद्दे सरकार द्वारा तेमनुं निराकरण करवामां आवे तेवी रजूआत करवामां आवी हती। कामरेज खाते दक्षिण गुजरात ब्लेकस्टोन क्वॉरी एसोसिएशन द्वारा मळेली मीटिंग में क्वॉरी उद्योगना 17 जेटला मुद्दाओं ने लई चर्चा विचारणा करवामां आवी हती अने सरकार हाल 17 मुद्दाओं पैकी 7 मुद्दाओनुं ताकीदे समाधान करी वलण अपनावी अने निकाल करे तेवी रजूआत करवामां आवी हती। उपप्रमुख गुजरात डेफिनेट क्वॉरी एसोसिएशन आग अमरा प्रमुख श्री उपप्रमुख श्री अने महामंत्री श्री बहु बड़ी बातों करी पण क्यांक ने क्यांक सरकार अने अधिकारी वच्चेनो जे समन्वय छे ए बराबर नथी जेना कारणे अमारी मांगणीओनो उकेल आवतो नथी ए 100% निर्विवाद सत्य छे। हवे पछी ज्यारे वात थई के मंगळवारे सरकार श्री अमने बोलावानी छे त्यारे એમાં સરકારશ્રીના પદાધિકારીઓ મિનિસ્ટર અને અધિકારી લેવલે કમિશનર લેવલે એ બધા હાજર રહેશે અને એ મિટિંગ થશે તો અમે એ મિટિંગમાં જવાના અને અમારી માંગણીઓનો જો યોગ્ય ઉકેલ આવશે તો જ હડતાલ નહીં અમે ધંધા બંધ કરેલા છે। સ્વયં રીતે હડતાલ શબ્દ અમે હડતાલ કરવા નથી માગતા અમે અમારા ધંધા કોઈપણ સંજોગોમાં કરી શકીએ એવી પરિસ્થિતિમાં નથી એટલે બંધ કર્યા છે અને અમે સરકારશ્રીને એક મહિના પહેલાં લેખિતમાં આપેલું છે કે અમારા ધંધા બંધ કરવાથી જે રોજગારી છીનવાશે એની તમામ જવાબદારી માન્ય સરકારશ્રીની રહેશે એવું અમે લેખિતમાં આપ્યું। એમ છતાં પણ અમારા રોજમદારોને અમે એને ખાધા ખોરાકીની કે બીજી કોઈ તકલીફ ન પડે એનું ધ્યાન તો 100% રાખીએ છીએ। હું એમજી કનેરિયા રિટાયર્ડ ડિવાઇસથી 2008થી હું નિવૃત્ત થયા બાદ હું પણ કોરીના બિઝનેસ સાથે સંકળાયેલો છું જેથી આ જિલ્લા કોરી એસોસિએશન તથા ગુજરાત રાજ્ય કોરી એસોસિએશનમાં હું પણ જોઈન્ટ થઈ ગયેલો છું અને હું જ્યાંથી રિટાયર્ડ છું ત્યારથી સરકારશ્રીમાં વારંવાર રજૂઆત કરવા માટે હું અને પ્રમુખશ્રી વગેરે સામૂહિક રીતે સરકારશ્રીના મંત્રીશ્રીઓ તથા અધિકારીઓને મળીને અમારા પ્રશ્નોની રજૂઆતો વારંવાર કરેલી છતાં પણ પ્રમુખશ્રીએ જે રીતે જણાવેલું તે પ્રમાણે કર્મચારીઓ તરફથી અમને રિસ્પોન્સ મળતો નથી અને ગો ગો વાતો કરી અને રવાના કરી દે છે। શરૂઆતથી સી આર પાટીલ સાહેબે અમને એવું જણાવેલું કે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે એમની પાસે હું મિટિંગ કરાવી દઉં અને તમારા પ્રશ્નો નિકાલ કરાવી દઉં એટલે શરૂઆતથી સી આર પાટીલ સાહેબ પોઝિટિવ છે આ પ્રશ્નોથી માહિતગાર છે કારણ કે તે નવસારી વિભાગના સંસદ સભ્ય છે અને નવસારી જિલ્લામાં મોટા મોટો ઉદ્યોગ કોરી ઉદ્યોગ છે એટલે દરેક પ્રશ્નથી એ માહિતગાર છે એટલે એ હંમેશા મદદ કરવાની ભાવના રાખે છે। હાલમાં નવી સરકાર જે બદલાયેલી છે એના મંત્રીશ્રીઓ પણ ખૂબ પોઝિટિવ છે મુખ્યમંત્રીશ્રી પણ પોઝિટિવ છે અમે જ્યારે જ્યારે રજૂઆત કરવા ગયા ત્યારે તેઓએ ચીફ સેક્રેટરી તથા કૈલાસનાથન તેમજ ઉદ્યોગ કમિશનર શ્રીને તેમજ સેક્રેટરીને વારંવાર એવું કીધેલું છે કે આ લોકોને તમે સાંભળો અને એના પ્રશ્નો પોઝિટિવલી એમ કે આપણે પતાવવાના છે અને તમારે આપણા જે કંઈ ન્યાયતંત્રના જે છે લીગલ એડવાઇઝર છે એ લોકોની સાથે બેસી અને કાયદાકીય રીતે કઈ રીતે આ પ્રશ્નોનું સોલ્યુશન લાવવું તે માટે મંત્રી મુખ્યમંત્રીશ્રીએ પણ સૂચના આપેલી છે। પરંતુ એક દુઃખદની વાત એ છે કે અમારા જે આ 7 પ્રશ્નો જે છે એ પ્રશ્નોનું સોલ્યુશન ઉપરના કર્મચારી લેવલથી કોઈપણ સંજોગોમાં પોઝિટિવલી રહેતા નથી અને એ લોકો મંત્રીશ્રીઓની પણ સૂચનાને અમલ કરાવતા નથી ખાસ કરીને।